નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં. ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે. જેવો જ હું વિડીયો અપલોડ કરું કે તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય અને તમે તે વિડીયો તુરંત જ જોઈ શકો, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાત અને ગુજરાતી તરીકે પ્રથમ. ખૂબ જ મોસ્ટ આઈએમપી આ વિડીયો છે. ઘણી વખત પ્રીવિયસ એક્ઝામમાં આ વિડીયોની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને આવનારી એક્ઝામમાં પણ આ વિડીયોમાંથી અચૂક તમને પ્રશ્નો જોવા મળશે. તો વિડીયોમાં આપણે આગળ વધીએ. ગુજરાતના ઉદ્ઘાટક કોણ હતા? તો રવિશંકર મહારાજ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ, મહેંદી નવાઝ જંગ. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ, ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? જવાબ, કલ્યાણજી મહેતા. ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ હતા? જવાબ, અંબાલાલ શાહ. ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? જવાબ, નગીનદાસ ગાંધી. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? જવાબ, સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રથમ મુખ્ય પોલીસ વડા કોણ હતા? જવાબ, કાનેર કટ. પ્રથમ ગૃહ સચિવ કોણ હતા? જવાબ, જી એસ સંઘવી. પ્રથમ ચીફ એન્જિનિયર કોણ હતા? જવાબ, ઉપેન્દ્ર ભટ્ટ. પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ? જવાબ, આનંદીબહેન પટેલ. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? જવાબ, ઉત્તરાયણથી અંકલેશ્વરની વચ્ચે 1855માં. ગુજરાતમાં ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત અમદાવાદથી મુંબઈની વચ્ચે 1974માં. પ્રથમ યુનિવર્સિટી કઈ? ગુજરાત યુનિવર્સિટી, જે અમદાવાદમાં આવેલી છે અને જેની સ્થાપના 1949ની અંદર થઈ હતી. પ્રથમ પુસ્તકાલય કયું? જવાબ, સુરત, જેની સ્થાપના 1824માં થઈ હતી. સૌ પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત અમદાવાદમાં થઈ હતી 1897માં. અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો ક્યાં લગાવવામાં આવ્યો? ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં લગાવવામાં આવ્યો હતો. પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું? જવાબ, મુંબઈ સમાચાર. પ્રથમ કોલેજ કઈ? જવાબ, ગુજરાત કોલેજ અમદાવાદ. પ્રથમ મ્યુઝિયમ કયું? જવાબ, ભુજમાં કચ્છ મ્યુઝિયમ, જે સૌથી જૂનું મ્યુઝિયમ છે. પ્રથમ અંગ્રેજી સ્કૂલ કઈ? સુરતની અંદર અંગ્રેજી સ્કૂલની સ્થાપના થઈ હતી 1842માં. પ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં 1939માં સયાજીરાવ ગાયકવાડે ચાલુ કરાવેલું. પ્રથમ રિફાઇનરી કોયલી, જે વડોદરામાં આવેલી છે, એટલે કોયલી વડોદરા. પ્રથમ દવા બનાવતી ફેક્ટરી કઈ? એ પણ વડોદરામાં આવેલી છે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક જરૂર આપો. પ્રથમ ગુજરાતી માસિક સામયિક બુદ્ધિ પ્રકાશ, જે હજુ પણ ચાલુ છે. સૌ પ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદમાં 1826માં. પ્રથમ ટપાલ સેવાની શરૂઆત અમદાવાદમાં.
સહકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી સુરત જિલ્લામાં એની શરૂઆત થઈ હતી. પ્રથમ સરોવર સુદર્શન સરોવર ગિરનાર પાસે જે જૂનાગઢમાં આવેલું છે. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં એમની સ્થાપના 1967માં થઈ હતી. એ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી છે અને આયુર્વેદ કોલેજ પૂછે તો એનો જવાબ આવશે પાટણ. પ્રથમ આયુર્વેદ કોલેજ જવાબ પાટણ, એની સ્થાપના 1923માં થઈ હતી. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન જવાબ મોરારજી દેસાઈ. પ્રથમ નાયબ વડાપ્રધાન જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબહેન શેઠ. લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવડંકર, જે લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ હરિલાલ જે કણિયા. રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી મંગળદાસ પકવાસા, જેની નિયુક્તિ એમપીની અંદર થઈ હતી 1947ની અંદર. પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર મહિપતરામ રૂપરામ અમદાવાદમાં. મેક્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ઇલાબહેન ભટ્ટ, જે સેવા સંસ્થા સાથે સંકળાયેલા છે. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ઉમાશંકર જોશી, જેમને પહેલો જ્ઞાનપીઠ એવોર્ડ નિશ્ચિત કૃતિ માટે 1967માં મળેલો. પ્રથમ મિલ શરૂ કરનાર રણછોડલાલ રેંટિયાવાળા. પ્રથમ શબ્દકોષ બનાવનાર નર્મદ, એમણે નર્મકોષ બનાવેલો. ભારતીય ભૂમિદળના વડા જનરલ રાજેન્દ્ર સિંહ. વ્યાયામ પ્રવૃત્તિઓની શરૂ કરનાર છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી, જે વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરનાર હતા બંને ભાઈઓ. ગ્રંથાલય પ્રવૃત્તિઓના પ્રણેતા મોતીભાઈ અમીન. ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક રણજીતરામ વાવાભાઈ મહેતા. પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા. અંધશાળા સ્થાપનાર નીલકંઠરાય છત્રપતિ. ગુજરાતી છાપકામ કરનાર ફરદુનજી મર્જબાન, જેમણે મુંબઈની અંદર ગુજરાતી છાપકામ ચાલુ કર્યું હતું. ગુજરાતમાં છાપકામ કરનાર દુર્ગારામ મહેતા, જેમણે સુરતમાં ચાલુ કર્યું હતું. પ્રથમ કૃષિ યુનિવર્સિટી જવાબ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા. પ્રથમ મહિલા સ્નાતક વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબહેન મહેતા, જેઓ 1904ની અંદર બંને પ્રથમ મહિલા સ્નાતક બન્યા હતા. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી જવાબ ઉછંગરાય ડેબર. પ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર જવાબ વડોદરામાં. અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ ચિમનભાઈ બેરોનેટ હતા. ગુજરાતી એન્સાયક્લોપીડિયા બહાર પાડનાર રતનજી ફરામજી શેઠના, જેમણે ગુજરાતી એન્સાયક્લોપીડિયા બહાર પાડ્યું હતું. ગુજરાતમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર જવાબ
સયાજીરાવ ગાયકવાડ. પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી, જવાબ ગગન વિહારી મહેતા, જેમને 1959માં પદ્મવિભૂષણ મળેલો. ત્યારબાદ પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી, જવાબ વી એલ મહેતા, જેમને 1954માં મળેલો. પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી, શ્રીમતી ભાગ મહેતા. આરબીઆઈના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી, જવાબ ડૉક્ટર આઈજી પટેલ. ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર સંત નૃસિંહદાસ, એમણે અમદાવાદમાં 1878થી અષાઢી બીજે શરૂ કરેલી. જો મિત્રો તમને વિડીયો પસંદ આવતા હોય તો તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે આ વિડીયો. ગુજરાતમાં પ્રથમ મુગલ સુબેદાર મિર્ઝા અઝીઝ કોકા, જે અકબરે મૂકેલો હતો. છોકરીઓ માટે સૌ પ્રથમ સૈનિક શાળા ખેરવામાં, જિલ્લો પૂછે તો મહેસાણા. પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણ, જિલ્લો પૂછે તો પાટણમાં. સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે? જવાબ મેથાણ. સૌ પ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન કીર્તિધામ, જે સિદ્ધપુરમાં આવેલું છે અને જિલ્લો પૂછે તો જિલ્લો પાટણ આવશે. સૌ પ્રથમ કન્યાશાળા અમદાવાદમાં હરકુંવર શેઠાણી દ્વારા સ્થાપવામાં આવી હતી 1850ની અંદર. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? જવાબ ત્રિભુવનદાસ પટેલ, જે અમૂલ ડેરી છે તે આણંદમાં આવેલી છે. ત્યારબાદ ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ? જવાબ મોરારજી દેસાઈ, જેમને 1991માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. નિશાન એ પાક એવોર્ડ મેળવનાર મોરારજી દેસાઈ એકમાત્ર ભારતીય વ્યક્તિ એવા છે જેને આ બંને એવોર્ડ મળેલા છે. ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન એ પાક, એ બંને એવોર્ડ મેળવનાર એકમાત્ર વ્યક્તિ એ છે મોરારજી દેસાઈ. ત્યારબાદ પ્રથમ રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર, જવાબ ઝવેરચંદ મેઘાણી. પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર, જવાબ મહાદેવભાઈ દેસાઈ. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર, જવાબ કિરણ મોરે. ગુજરાતમાં ટેલિવિઝનની શરૂઆત પીજ કેન્દ્ર, જિલ્લો પૂછે તો ખેડાથી થઈ હતી. ગુજરાતની પ્રથમ વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ, જે દર્શને સ્થાપેલી હતી. સાંધ્ય કોર્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ક્યું? જવાબ ગુજરાત. ગુજરાતનો સૌ પ્રથમ પાતાળ કૂવો મહેસાણા જિલ્લામાં બનાવવામાં આવ્યો હતો. ગુજરાતનું પ્રથમ નગર લોથલ છે, તાલુકો પૂછે તો ધોળકા અને જિલ્લો પૂછે તો અમદાવાદ. ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગર. રાષ્ટ્રીય નોલેજ પંચના અધ્યક્ષ શામ પિત્રોડા હતા. બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભામાં સૌ પ્રથમ ગુજરાતી પ્રમુખ, જવાબ વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો આલફખાન અલાઉદ્દીન ખિલજીએ મૂકેલો. જો આની પહેલાં મિર્ઝા અઝીઝ કોકા આવેલો એ મુગલ સુબેદાર હતો, એને અકબરે મૂકેલો હતો, જ્યારે આ મુસ્લિમ સુબો છે સૌ પ્રથમ એ આલફખાન અલાઉદ્દીન ખિલજીએ મૂકેલો.
मित्रों आ तो वीडियो हवे तमारी टेस्ट टेस्ट में तमने बे प्रश्नों पूछवामां आवशे जेनो जवाब तमारे कमेंट बॉक्स में आपवानो छे। प्रश्न नंबर एक, गुजरातना प्रथम विधानसभाना अध्यक्ष कोण हता? प्रश्न नंबर बे, सांध्य कोड शुरू करनार प्रथम राज्य क्यूँ छे? आ बने प्रश्नों जवाब तमारे कमेंट बॉक्स में आपवाना छे। जो वीडियो तमने जो मित्रों तमने मारो वीडियो पसंद आव्यो होय तो वीडियो ने एक लाइक आपो, कमेंट करो, तमारा बधा मित्रों साथे आ वीडियो शेर करो अने हजु सुधी जो मारी चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी लो अने बाजू में आपेला बेल ने प्रेस करी दो जेथी तमे रोजे रोज नवा नवा वीडियो मेळवी सको। थैंक्स फॉर वॉचिंग माय वीडियो।